नमस्कार वाला विद्यार्थी मित्रों, हूं परमार सर, आपનું સ્વાગત કરું છું. નીટ ફિઝિક્સ લાસ્ટ પેટ રિવિઝન બેચ ની અંદર ટોપિક નંબર 5 એટલે કે ચાક ગતિ અને કણોના તંત્રની અંદર એક ટોપિક પૂરો કર્યો. આજનો બીજો ટોપિક જે છે એ કઈક આવો છે, ચાક ગતિ, પ્યોર ચાક ગતિ ની અંદર આવતા પદ. હવે શરૂઆતમાં આપણે પહેલું પદ જે છે એ સમજવું છે કે સ્થાનાંતર. તો સર સ્થાનાંતર તો તમને ખબર હશે, પણ આ રેખીય સ્થાનાંતર છે. કેવું સ્થાનાંતર છે? રેખીય. આપણે સમજવું છે કોણીય સ્થાનાંતર. બરાબર છે, સમજીએ. એક આકૃતિ દોરીએ અને બધી જ ફિગર તમને, બધા જ પદ જે છે પહેલા એક વખત સમજાવી દઈશ. સમજાવી પછી એના સૂત્ર લખીશ એટલે તમને 100% આવડી જશે, ચિંતા નહીં કરતા. ચલો, એક આ રીતે વર્તુળમય ગતિ થઈ રહી છે કોઈ પદાર્થની. બરાબર છે, કોઈ પદાર્થ પહેલા અહીંયા હતો. કેટલા સમયે હતો? કે ટી બરાબર ટી સમયે અહીંયા હતો. ઓકે, કેટલી ત્રિજ્યા છે? આર ત્રિજ્યા. હવે સૂક્ષ્મ સમયના અંતે આ પદાર્થ અહીંયા પહોંચી ગયો. તો ટી બરાબર કેટલા સમયે પહોંચ્યો? તો કે ટી પ્લસ ડેલ્ટા ટી, સૂક્ષ્મ સમયના અંતે પહોંચ્યો. તો અહીંથી અહીંયા જવા માટે કેટલો સમય લાગ્યો? તો કે ડેલ્ટા ટી સમય લાગ્યો. ઓકે ઓકે, તો આ બંને વચ્ચેનો ખૂણો, આ બંને વચ્ચેનો ખૂણો ને શું કહેશું? ડેલ્ટા થીટા કહેશું. શું કહેશું? ડેલ્ટા થીટા. તો ડેલ્ટા થીટાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. ખાસ યાદ રહ્યું, ડેલ્ટા થીટાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. રેખીય સ્થાનાંતર એટલે શું? એટલે કે માની લો એક ઓબ્જેક્ટ છે, બીજો ઓબ્જેક્ટ છે, આ બંને વચ્ચેના અંતરને રેખીય સ્થાનાંતર કહેવાય. પણ આ કોણીય સ્થાનાંતર છે. આનો એકમ શું હોય? તો કે રેડિયન. પરિમાણિક સૂત્ર શું થાય? એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. ચલો ક્લિયર. રેખીય સ્થાનાંતર એટલે કોઈ કોણીય સ્થાનાંતર. ચલો બીજું પદ જે છે કોણીય સ્થાનાંતર પછી આપણે વાત કરવી છે કોણીય વેગની. કોણીય વેગને ઓમેગા કહેવાય. શું કહેવાય? ઓમેગા. તો સિમ્પલ વેગ વિચાર કરો તો વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. તો અહીંયા કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, આખો ફોર્મ્યુલા છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. એ જ વસ્તુ છે. સ્થાનાંતર ભાગ્યા સમય કરો, શું મળે? વેગ મળે. કોણીય લગાવ્યું, કોણીય થઈ ગયું. તો કોણીય સ્થાનાંતર કેટલું હતું? ડેલ્ટા થીટા. આ અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી. તો આ ફોર્મ્યુલા થઈ ગયો. પણ આ કેવું મળ્યું? સરેરાશ મળ્યું. હવે આપણે એને તક્ષણિકમાં પ્રવૃત્ત કરીએ તો ઓમેગા બરાબર શું થાય? તો કે ડી થીટા બાય. આનો એકમ શું? તો કે એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ. આનું પારિમાણિક સૂત્ર શું? દેખાય છે? જોઈએ. આ દેખાય. ચાલો, રેડિયન પારિમાણિક સૂત્ર શું? તો કે એમ ઝીરો એલ વન, મીટર નથી, એલ ઝીરો ટી માઇનસ વન. એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન. આ થઈ ગયું કોણીય સ્થાનાંતર. ફોર્મ્યુલા યાદ રહેશે, બહુ ઈઝી છે. ઓલું કેવું હતું? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય ડીટી હતું કોણીયમાં. એ વસ્તુ અહીંયા આપણે ડી થીટા બાય ડીટી લખીશું. ઓકે, ત્રીજી ભૌતિક રાશિ. ટોટલ 7 ભૌતિક રાશિઓ છે, નવી ભૌતિક રાશિઓ છે, સમજવી જરૂરી છે. કોણીય વેગ પછી આપણે સમજશું કોણીય પ્રવેગ, તો જ આના ફોર્મ્યુલા આવડશે, નહીતર નહીં આવડશે. બરાબર. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. આલ્ફા એટલે શું? તો કે પ્રવેગ એટલે થાય શું? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હાલો, ઓકે. તો વેગમાં થતો ફેરફાર, હવે આ ફિગર કાઢી નાખીએ, જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વેગમાં પણ એ કોણીય લખવાનું. શું લખવાનું? કોણીય. તો કોણીય વેગમાનમાં ફેરફાર એટલે આલ્ફા બરાબર, આ ફોર્મ્યુલા છે આલ્ફાનો. આલ્ફા બરાબર શું થાય? કોણીય વેગમાં થતો ફેરફાર એટલે ઓમેગા. ડેલ્ટા ઓમેગા. આલ્ફા બરાબર શું થાય? ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. અને જો તમે આને, આ સરેરાશ થઈ ગયું બરાબર છે, અને આલ્ફા બરાબર લખવું હોય તો ડી ઓમેગા બાય ડીટી. એટલે ઓમેગાને જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આલ્ફા મળે. આનો એકમ શું? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ. ચલો ક્લિયર. હવે આ બંને જે છે એની તમને દિશા પણ સમજાવી દઉં કે માની લો આ રીતે ચક્ર ફરે છે. આ રીતે ફરે છે, જો આ ચક્ર આ રીતે ફરે છે. તો હવે તમારે શું કરવાનું? તો કે તમને ખબર છે, માની લો કીધું હોય તમને, ભાઈ વેગની દિશા શું થાય? હા, મળજો બરાબર. વેગની દિશા શું થાય? તો વેગ એટલે સ્પર્શકની દિશા. આ રેખીય વેગ થયો, પણ ઓમેગા કઈ દિશામાં હશે? ઓમેગા એટલે કે આવડો કોણીય વેગ અને કોણીય પ્રવેગ. ખાસ યાદ રાખો, જ્યારે આ ચક્ર આ રીતે ફરતું આમ ફરે છે તો જમણો હાથ લઈ લો, જમણો હાથ પર પ્રમાણે આ રીતે ફેરવો. અંગૂઠો ક્યાં છે? ઉપર. તો અંગૂઠાની દિશામાં કોણીય વેગ અને કોણીય પ્રવેગ બંને હશે. તો આપણે લઈએ આલ્ફા અને ઓમેગા, બંને ઉપર જતી દિશામાં હશે. બંને ક્યાં જશે? ઉપર જતી દિશામાં હશે. હવે ચોથું લઈ લઈએ, કોણીય વેગ આવ્યો, કોણીય પ્રવેગ આવ્યો. હવે આપણે લેવું છે ટોર્ક.
तो टॉर्क माटे हवे सीधो नवो ज फॉर्मुला छे, डायरेक्ट याद राखीशु, जे बळ काम करे छे टूंकमां काइनेमेटिक्स में, अहींया चाक गतिमां टॉर्क काम करे छे, तो टॉर्क बराबर शुं थाय, तो के टॉर्क नो फॉर्मुला छे सर आर क्रॉस एफ, डायरेक्ट याद राखो अथवा तो आने आर एफ साइन थीटा लखी शकाय, शुं लखी शकाय आर एम साइन थीटा, छतां पण आपणे थोड़ुंक समजीए विगतवार के मानी लो कोई एक पदार्थ छे आ रीते हिंज करेलो छे, आवा पदार्थ ऊपर आ पदार्थ अहींथी आर अंतरे रहेलो छे, मीन्स आर हेन्डल छे टूंकमां, हवे आने आपणे रोटेशनल मोशन करावुं छे, आ रीते रोटेशनल मोशन करावुं छे, तो आना ऊपर आ रीते बळ लागे छे, શું લાગે છે બળ, તો આ બળ લાગતું બળ અને લંબ અંતર ઓ થી બરાબર છે, તો એફ મલ્ટીપ્લાય આર, એફ ક્રોસ આર ક્રોસ એફ ને શું કહેવાય, ટોર્ક કહેવામાં આવે, બરાબર છે, એટલે ટોર્ક વધારવું હોય તો આર વધારો, ટોર્ક વધારવું હોય તો શું વધારવાનું, આર વધારવાનું, પણ માની લો ક્યારેક તમને આવું પૂછ્યું હોય ભાઈ એફ આ રીતે લાગે છે, તો આના બે ઘટકો લેવા પડે, ધારો કે આ થીટા હોય તો અહીંયા એફ કોસ થીટા થાય અને આ શું થાય એફ સાઈન થીટા, મતલબ શું થયો ખબર, એનો મતલબ થયો કે ભાઈ એફ કોસ થીટા ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધ રોટેશનલ મોશન, તો આને ચાક ગતિ માટે રોટેશનલ મોશન કરાવવા માટે કયું જવાબદાર છે, તો કે એફ સાઈન થીટા વિચ ઇઝ પરપેન્ડિક્યુલર, તમે જ વિચારો ને, માની લો આ બાળનું છે આપણી પાસે, આ બાળનું છે, આ બાળનું આમ કેવું તો એ ફરે ખરું, નો ફરે, આને ફેરવવા માટે શું કરવું પડે, તો કે એફ સાઈન થીટા લગાડવું પડે, વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ આર, એટલે આર અને એફ સાઈન થીટા બંને કેવા હોવા જોઈએ, એકબીજાને લંબ હોવા જોઈએ, લંબ અંતર, એકચ્યુઅલી આપણે અંતર લખીએ આમ બહુ સિમ્પલ ભાષામાં, તો કે બળ ગુણ્યા અંતર ખરું, પણ કેવું, લંબ અંતર, બરાબર, જ્યાંથી ફરતું હોય ત્યાંથી આગળ વાત કરીએ, તો આ વાત થઈ ગઈ ટોર્ક ની, આનો એકમ લખીએ આપણે, ટોર્ક નો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર, પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, આ તો કાર્ય ઉર્જા હતું એ જ છે, નવું કઈ નથી, તો આ નવી ભૌતિક રાશિ છે જેને આપણે બળ તરીકે અહીંયા હું લખું, રેખીય માટે કોને કોને રેખીય સાથે કોને કોને સરખાવી શકાય, તો સ્થાનાંતર સાથે કોણીય સ્થાનાંતર, વેગ સાથે કોણીય વેગ, પ્રવેગ સાથે કોણીય પ્રવેગ, બળ સાથે ટોર્ક, પાંચમી ભૌતિક રાશિ જે છે ટોર્ક પછી કોણીય વેગમાન, તો કોણીય વેગમાન એટલે શું થાય, એલ, સિમ્બોલ યાદ રાખજો બાળકો, સ્મોલ એલ, અને વેગમાન સિંગલ રેખીય વેગમાન એટલે શું થાય, બળ એફ હતું, પ્રવેગ એ હતો, વેગ વી હતો, અને સ્થાનાંતર એસ લઈ લઈએ, અને વેગમાન ને પી લઈ લઈએ, તો કોણીય વેગમાન, તો આનો ફોર્મ્યુલા પણ આપણે સીધું યાદ રાખવાનું છે, આર ક્રોસ પી, આર ક્રોસ પી, પી એટલે શું, તો કે રેખીય વેગમાન, પી એટલે શું, રેખીય વેગમાન, પી એટલે શું, રેખીય વેગમાન, ઓકે, તો આને આપણે આર પી સાઈન થીટા પણ લખી શકાય, આમાં પણ સેમ વસ્તુ કે ભાઈ પી વેગમાન, રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર, ગુણ્યા અંતર ખરું પણ કેવું, લંબ અંતર, ઓલાના જેવું બળ ગુણ્યા અંતર, રેખીય વેગમાન ગુણ્યા અંતર, પણ શું થાય, તો કે લંબ અંતર લેવાનું, આનો પણ આપણે એકમ વિચારી શકાય, એકમ શું થાય, તો કે આ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, આ કોનો એકમ છે, રેખીય વેગમાનનો, આનો એકમ શું થાય, મીટર, એટલે મીટર મીટર શું થશે, મીટર, એમ વન એલ ટુ ટી માઇનસ વન, તો આનું પારિમાણિક સૂત્ર આ રીતે કરી શકાય, ચલો, તો બહુ સાદી ભૌતિક રાશિ લઈ, હવે આપણે દળ, જે કાઇનેમેટિક્સમાં આપણે દળ ભણ્યા, એટલે કે દળ, એને અહીંયા લખશું આપણે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા, તમને એમ થાય સર એટલો બધો ટાઈમ પાસ નહીં કરો અને સીધા ફોર્મ્યુલા આપો, પણ આ તમને એટલીસ્ટ સમજાશે તો જ આના એક્ઝામ્પલ્સ આવડશે, બરાબર, બહુ સાદા એક્ઝામ્પલ પૂછાતા હોય છે, પણ આ જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી નહીં આવે, તો જડત્વની ચાક માત્રા જેને આપણે ઇનર્શિયા કહેશું, ઓકે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ઇંગ્લિશમાં શું કહેવાય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એંગ્યુલર મોમેન્ટમ, ટોર્ક, એંગ્યુલર એક્સેલરેશન, એંગ્યુલર વેલોસિટી, તો ઇનર્શિયાનો ફોર્મ્યુલા, તો આ નવું જ ફોર્મ્યુલા છે, આઈ બરાબર યાદ રાખો એમ આર સ્ક્વેર, આઈ બરાબર શું યાદ રાખશો, એમ આર સ્ક્વેર, જે કામ દળ કરે છે રેખીયમાં એ જ કામ કોણ કરે છે, જડત્વની ચાક માત્રા, કેમાં, તો કે ચાક ગતિ, ફોર્મ્યુલા આઈ બરાબર એમ આર સ્ક્વેર, એકમ શું થાય, તો કે આનો એકમ થાય સર માસનો કિલોગ્રામ, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, પરિમાણિક સૂત્ર શું થાય, એમ વન એલ ટુ, બરાબર ને, હા ભૂલ હોય તો કહેજો, ચલો, સાતમી ભૌતિક રાશિ જડત્વની ચાક માત્રા લીધી, હવે આપણે લખીએ ચક્રાવર્તન ત્રિજ્યા, ચક્રાવર્તન ત્રિજ્યા, રેડિયસ ઓફ ગાયરેશન, ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ સ્મોલ કે આવે, રેડિયસ ઓફ ગાયરેશન, તો આનું ફોર્મ્યુલા પણ બહુ ઇઝી છે, આના જેવું જ તે, આઈ બરાબર એમ કે સ્ક્વેર, સ્મોલ કે છે, કેપિટલ કે નથી, તો કેપિટલ કે પણ કહેવામાં આવે છે, ચાલો કેપિટલ કે જ વાપરીએ, એમ કે સ્ક્વેર, આઈ બરાબર એમ આર સ્ક્વેર, આઈ બરાબર એમ કે સ્ક્વેર, એક સાથે યાદ રહી જશે, એમાંથી કે ને કરતા બનાવો, તો કે ને કરતા બનાવો,
तो शू आई वर्गमूल आई नद कारण के सूत्र तो के नु तो के करता बना याद आ रखो आ नहीं याद रखो आज नहीं याद रही तमने डायरेक्ट याद रखो आई बराबर एम के स्क्वेर आई बराबर एम आर स्क्वेर ठीक है त्रिज्या से तो त्रिज्या नो एकम शू तो विचार करे सर आमा केटली वेल्यू मुकवानी त्रिज्या एकम मीटर पारिमाणिक सूत्र शू तो एल वन बराबर बहु चिंता नहीं करता टोटल में बात करिए के नवी सात भौतिक राशि चार गति में टोटल सात बराबर आ नवी तो सात भौतिक राशि याद रहे तो आना अनुरूप एक्जाम्पल अथवा तो आना सूत्रों से फटाफट याद रही जैसे चलो फटाफट नोट करो पछी आपणे आगळ लईए चलो हवे हवे बात छे आपणी पासे रेखीय मां जेटला फॉर्मुला याद राख्या हता ए आपणे कन्वर्ट ज करवाना छे रेखीय मां जेटला फॉर्मुला याद राख्या आ बधा ज फॉर्मुला ने आपणे कन्वर्ट करवा छे समझिए पहले थी शुरुआत करिए तो के पहले थी आपणी पासे एफ बराबर एम ए हतुं करो याद हा सर छे तो बल ने शुं कीधुं टॉर्क आने दल ने शुं कीधुं इनर्शिया एने शुं कीधुं आल्फा कीधुं बराबर पहेलो बीजुं आपणे लईए एफ बराबर डीपी बाय डीटी वेगमानना फेरफारनो दर बाह्य बल बराबर होय छे एफ ने शुं कीधुं टॉर्क डीपी एटले डीएल बाय डीटी बराबर ने रेखीय वेगमान कोणीय वेगमान त्रीजुं लईए आपणे बळनुं तो पूरुं थई गयुं हवे पी बराबर एमवी रेखीय वेगमानो फॉर्मुला पी बराबर पी ने शुं कहेवाय एल कहेवाय एम ने इनर्शिया कहेवाय वी ने शुं कहेवाय ओमेगा कहेवाय चोथुं फॉर्मुला लईए आपणे हवे जोवो जोईए कंई याद आवे छे हा सर लईए वी बराबर वी झीरो प्लस एटी तो वी एटले ओमेगा ओमेगा झीरो प्लस आल्फा टी पांचमू फॉर्मुला लीए डी बराबर वी जीरो टी प्लस हाफ ए टी स्क्वेर तो आने करता बनाओ आ बधा आवडता है तो ऑटोमेटिक आवडी जाय याद राखवानी जरूर नहीं डेल्टा थीटा तो खाली थीटा बराबर लखो ओमेगा जीरो टी प्लस हाफ आल्फा टी स्क्वेर छठू फॉर्मुला लीए वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर इज इक्वल टू टू ए डी तो ओमेगा जीरो स्क्वेर सॉरी ओमेगा स्क्वेर माइनस ओमेगा जीरो स्क्वेर इज इक्वल टू टू अल्फा थीटा या थीटा लाखो डेल्टा थीटा बने वच्चे नो डिफरेंस छे सातमू फॉर्मुला लईए काइनेटिक एनर्जी के बराबर हाफ एम वी स्क्वेर तो गति ऊर्जा के ज कहेवामां आवे छे हाफ एम ना एम ने शुं कहेशुं आई वी ने ओमेगा हाफ आई ओमेगा स्क्वेर आठमू हजी एक पी स्क्वेर डिवाइडेड बाय टू एम गति ऊर्जा नो बीजो फॉर्मुला हतो ने हा सर हतो ने तो गति ऊर्जा पी एटले शुं थाय तो के एल स्क्वेर डिवाइडेड बाय शुं थाय तो के 2i आ पण फॉर्मुला बनावी शकाय नवमो फॉर्मुला लईए के पावर बराबर शुं हतो तो के कार्य भाग्या समय हतो सर नीचे देखाय छे आ देखाय छे कार्य भाग्या समय अथवा तो फोर्स मल्टीप्लाय वेलोसिटी हमणा ज आपणे फॉर्मुला भण्या तो पावर बराबर शुं लखी शकाय तो के बळ एटले शुं थाय टॉर्क अने v एटले शुं थाय ओमेगा तो तमे जो आपणे नवे नव फॉर्मुला जे ऑलरेडी हता आपणी पासे ए ज फॉर्मुला लिख्या छे हजी एक 10मो फॉर्मुला आपणे भूलाई गयो छे w बराबर fd बळ गुण्या स्थानांतर fd तो आने શું લખી શકાય તો wm ના બળ એટલે શું થાય તો કે ટોર્ક અને થીટા એટલે શું થાય સોરી d એટલે શું થાય થીટા તો તમે જો રેખીય માંથી સીધું આપણે શું કર્યું ચાક માં ફેરવો બાય 1 ગેટ 1 ફ્રી પણ આવું ક્યારે આવડે કે જ્યારે તમને ઓમેગા એટલે શું છે એ ખબર હોય આલ્ફા છે શું એ ખબર હોય ટોર્ક આવ શું છે સાથે સાથ ભૌતિક રાશિ જે આપણે આગળ ભણ્યા એને વ્યવસ્થિત પાકી કરો વ્યવસ્થિત સમજો પછી આ ફોર્મ્યુલા તમને ઓટોમેટિક આવડી જશે ને ફોર્મ્યુલા આવડશે તો આના એક્ઝામ્પલ્સ ઓટોમેટિક આવડી જશે ચલો ક્લિયર ચલો નોટ કરો આને અને આના ઉપરના એમસીક્યુ જે છે અવારનવાર પૂછાતો હોય છે સાદા એમસીક્યુ હોય બહુ સાદા એમસીક્યુ હોય છે જેવી રીતે આપણે કાઇનેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 માં પૂછાતા હતા એવા જ પ્રશ્નો જે છે આમાં પણ પૂછાતા હોય છે ચલો આ લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ અને હવે પાછો નેક્સ્ટ લેક્ચર